આપણે આગળ અર્થભેદ વ્યાકરણ શીખ્યા હતા હવે બીજો ટોપિક છે શબ્દ સમૂહ માટે એક શબ્દ નીચેના વાક્યો કાળજીપૂર્વક વાંચવાના છે બાજરી જુવાર ડાંગર તથા મગફળી ચોમાસાની ઋતુના પાક છે બાજરી જુવાર ડાંગર તથા મગફળી એ કેવા પાક છે ખરીફ પાક છે બીજું કીધું છે કે રસ્તા પર મા બાપ વગરનું બાળક રડતું હતું એટલે કે રસ્તા પર અનાથ બાળક રડતું હતું વિજય પરીક્ષાને લીધે આંખે મટકું માર્યા વગર વાંચતો હતો એટલે કે વિજય પરીક્ષાને લીધે અનિશેષ અનિમેશ વાંચતો હતો પછી ચોથું આપ્યું છે કે રાજાને ખજાનાની સંપત્તિ સાચવનારને બોલાવ્યા એટલે કે રાજાએ ખજાનચીને બોલાવ્યા પાંચમું છે અતિવૃષ્ટિને લીધે ઘરની બાજુની દિવાલ પડી ગઈ એટલે એનો જવાબ શું આવશે કે અતિવૃષ્ટિને લીધે કરો પડી ગયો કે ઉપરના વાક્યો વાંચતા જણાય છે કે અહીંયા આપણે ક્રમમાં વાક્યોના શબ્દ સમૂહ માટે નીચેને નીચેના વાક્યોમાં એક જ શબ્દ વાપરવામાં આવ્યો છે આવી રચના ભાષા અભિવ્યક્તિને વધુ અસરકારક બનાવે છે પાણી અને વાણી ખબ પૂરતા જ વાપરતા વાપરવા જોઈએ કે નીચે આપણે જે આપેલા છે એ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાના છે તેનું વાંચન આપણે કરવાનું છે અને બધાએ યાદ રાખવાનું છે બાગ બગીચા કે ઘર આગળ ઉગાડવામાં આવતું ઘાસ એટલે કે લોન મૂંગા મોઢે સેવા કરનાર એટલે કે મુખ સેવક પરદેશી બનાવતું વિલાયશી એટલે કે વિલાયશી નદી કિનારા પાસેની અખોટ એટલે કે કોતર ઘરની બાજુની દિવાલ એટલે કરો પાણી વહી જાય તે માટે બાંધેલા સાંકડો માર્ગ એટલે કે ઘર કોઈ ખાસ પ્રસંગ પર પોતાની મેળે સેવા આપનાર એનો જવાબ આવશે સ્વયંસેવક જીવનનું મુખ્ય કર્તવ્ય એટલે જીવન ધર્મ સોના જેવા રંગ એટલે કે સોના વર્ણિ કણસલા ગુંદીને કે જુડીને અનાજ કાઢવાની જગા એટલે કળું પાઘડીના જેવો વિસ્તાર એટલે કે પાઘડીપણો મૃત્યુ પ્રસંગે લખાતો પત્ર એટલે કે કાગોત્રી મરણ અને મરણ પછી બારમા દિવસે થતી વિધિ એટલે કે કારજ માટીની ભીતનું નાનું ઘર એટલે કે ખોલી અથવા કોરડું જટ ઉકલી ન શકે તેવા પ્રશ્ન એટલે કોયડો સવારનો નાસ્તો એટલે શિરામણ કાળના જેવા મોવાળું એટલે કાળું મુખ સાંજે કરાતું ભોજન એટલે વાળું જેના સુકન ખરાબ ગણાતા હોય તેવું અપશુકનિયા સાબાસી બદલ આપવામાં આવતો પોશાક એટલે સરપાવ મુસ્લિમ ધર્મ મુજબ ખાટમાં ગોઠવાયેલું સબ એટલે મેયત જેમાંથી વસ્તુઓ ખૂટે નહીં તેવું પાત્ર એટલે અક્ષય પાત્ર સબને ઓઢાળવાનું કપડું ખાપણ મોટી ઉંમરની વ્યક્તિઓને અપાતું શિક્ષણ એટલે પોઢ શિક્ષણ ખૂટે નહીં તેવું એટલે કે અખૂટ ધીરે ધારનો ધંધો કરનાર એટલે શરાફ પથ્થર પર કોટેલા લેખ એટલે શિલાલેખ આરપાર જોઈ શકાય તેવું એટલે કે પારદર્શક હજાર ધારાઓથી યુક્ત એટલે સહસ્ત્ર ધારા ગણી ન શકાય તેટલું એટલે કે અગણિત જેનો કોઈ છેડો નથી તેવું અનંત સાચવી રાખવા સાપેલી સોંપેલી ચીજ એટલે કે અનામત ટચલી આંગળી પાસેની આંગળી એટલે અનામિકા રાત્રે ભતકનાર એટલે કે નિશાચાર હવે એના પછી સ્વાધ્યાય આપેલું છે તે સ્વાધ્યાય તમારે હોમવર્કમાં કરવાનું છે કે નીચે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવા બધા શબ્દ સમૂહ અહીંયા આપેલા છે એ બધા શબ્દ તમારે હોમવર્કમાં કરવાના છે અસ્તુ